સુરતના વરાછા વિસ્તારમાં આવેલા રામેશ્વર શોપિંગમાં સીએની ઓફિસ ચલાવતા દામજીભાઈ દ્વારા ઓફિસ બહાર પાર્ક કરેલા વાહન ખસેડવાનું કહેતા બોલાચાલી થઈ હતી. ત્યારબાદ સાંજ જેટલા ઈસમોએ આવી દામજીભાઈ અને તેના મિત્ર પર હુમલો કર્યો છે. જે મામલે વરાછા પોલીસે રાયોટિંગનો ગુનો નોંધી 5 આરોપીઓની ધરપકડ કરી. સુરતના વરાછા વિસ્તારમાં મારામારીની અનેક ઘટનાઓ બનતી રહે છે. તેવામાં પ્રભુનગર સોસાયટીમાં આવેલા રામેશ્વર શોપિંગ સેન્ટરમાં સીએની ઓફિસ ચલાવતા દામજીભાઈ માણિયા પોતાની બાઇક કાઢવા માટે ટેમ્પો ચાલકને ટેમ્પો ખસેડવાનું કહેતા બોલાચાલી થઈ હતી. ત્યારબાદ સાંજ જેટલા ઈસમોએ લાકડી અને ચપ્પુ લઈ દામજીભાઈ પાસે ધસી આવ્યા અને દામજીભાઈ અને તેમના મિત્રને લાકડી વડે ઢોરમાર મારવામાં આવ્યો અને ચપ્પુ વડે હુમલો પણ કરાયો હતો. ત્યારબાદ ઈજાગ્રસ્ત બંને મિત્રોને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા. દામજીભાઈ દ્વારા વરાછા પોલીસ મથક ખાતે ફરિયાદ નોંધાવવામાં આવી છે, જેમાં પોલીસે ભલાભાઈ વરુ, નવધણભાઈ ટોટા, મહેશભાઈ વરુ, સવજીભાઈ સિંઘવ, ભલાભાઈ ચૌહાણ નામના 5 આરોપીઓની ધરપકડ કરી, જ્યારે 2 ઈસમોને વોન્ટેડ જાહેર કર્યા છે. આ કામના ફરિયાદી જે છે દામજીભાઈ લાલજીભાઈ માણિયા કરીને, પોતે સીએની ઓફિસ રચના સર્કલની બાજુમાં છે ત્યાં પોતે ઓફિસ પર કામ કરતા હતા અને પોતાના છોકરાને સ્કૂલ પર લેવા જવાનું હોવાથી તેઓ નીચે ઉતરી અને ત્યાંથી બાઇક પાર્કિંગમાં જે બાઇક પાર્ક કરેલી એ બાઇક લેવા બાબતે સામાવાળા જે છે એમની સાથે ઝઘડો થયેલો અને એ ઝઘડાના ભાગરૂપે આ કામના સામાવાળા જે છે પાંચ નામજોગ છે અને 2 અજાણ્યા ઈસમો એટલે 7 ઈસમો વિરુદ્ધમાં IPC કલમ. રાહુલ મકવાણા, GTV ન્યૂઝ, સુરત.